મહારાષ્ટ્રના નાસિકની એક હોસ્પિટલમાં જે રીતે ઓક્સિજન ટેન્કમાં લીકેજની ઘટના બની એમાં 22 લોકોનું કરુણ મોત નિપજ્યું હતું. આવી ટેન્કરો કેટલા તકેદારીના ભાગરૂપે સાચવવામાં આવે છે તે અંગેની જાણકારી મેળવવા માટે અમે અત્યારે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા છે. આપ જોઈ શકો છો અહીં લિક્વિડ ઓક્સિજન માટે મોટો ટેન્ક છે અને અહીં જે છે આ ટેન્કર આવ્યું છે હજીરા ખાતેથી અને અહીં રિફિલ કરવામાં આવી રહ્યું છે ઓક્સિજન. તમામ જે પ્રોસેસ છે આપ જોઈ શકો છો. જે હજીરા ખાતે જો ઔદ્યોગિક વિસ્તાર છે ત્યાં એક પ્લાન્ટ છે આઇનોક્સ, ત્યાંથી આ ઓક્સિજન આવે છે અને સુરતના જે નવી સિવિલ હોસ્પિટલ છે ત્યાં આવી ઓક્સિજનની બે ટેન્કો છે જેમાંથી લોકોને જે દર્દીઓ છે તેમને ઓક્સિજન પ્રાપ્ત થતું હોય છે અહીં એકત્ર કરવામાં આવતું હોય છે. અહીં આપ જોઈ શકો છો અમારી સામે જે ટેન્કર રિફિલિંગની પ્રક્રિયા ચાલી રહી છે. આ અંગેની માહિતી મેળવવા માટે અમે અત્યારે જે એજન્સીના માલિક છે એડી મોરે સન્સના સંચાલક આત્મારામ મોરે સાથે વાત કરીએ. સર, શું પ્રક્રિયા હોય છે અને કેટલી તકેદારી રાખવામાં આવતી હોય? મેડમ, આ ટેન્ક છે, આ 70 ટન નો ટેન્ક છે આ લિક્વિડ ઓક્સિજન નો. ત્યાર પછી આવા ટેન્કરો આવે, અમારા જે ઇનોસ કંપની છે મેન્યુફેક્ચર કંપની, એની અંદર રિફિલિંગ થાય. આમાંથી પાઇપથી ડાયરેક્ટ કોઈટના જે બિલ્ડિંગ છે, જે પેશન્ટ છે, ફર્સ્ટ ફ્લોરથી 10 ફ્લોર સુધી બધા પેશન્ટને ઓક્સિજન જાય છે. કેટલી કેપેસિટી હોય છે અને કારણ કેટલી તકેદારી રાખવામાં આવતી હોય છે અત્યારે જે અમે જોઈ રહ્યા છે, આ પ્રોસિજર શું હોય છે? હવે આ જે એક્સક્લુઝિવ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના રૂલ્સ મુજબ એની તકેદારી રાખવામાં આવે છે. એના તમામ પરોપકારના જે બી કંઈ ફાયર સેફ્ટીના સાધનો છે, ત્યાર પછી આ વેલ્પેલાઇઝર છે, એના પર આ જોઈ શકો છો તમે પાણીના ફોર ચાલુ ને ચાલુ છે, જેથી ઓક્સિજનનો ફોર્સ જેટ વેન્ટિલેટર પેશન્ટ ઓર સુધી પહોંચે છે એવી બધી પ્રકારની અમે તકેદારી રાખી છે. નાસિકમાં જે ઘટના બની છે લીકેજને જો બનાવને અંગે જાણકારી મળે તો શું એક્શન પ્લાન હોય છે? એ અમારા જે કંપનીના ઇન્જિનિયરો છે, અમારા અમુક સ્ટાફના જે અહીંયા ટેકનિકલ સ્ટાફ આમ ચેક કરે છે અને એને તકેદારી રૂપે અમારા કઈ નાસિક જેવા કોઈ બનાવ ના બને એવો નહીં, તમામ પ્રકારના અમારા માણસો અહીંયા હાજર છે. સુરતમાં કેટલી આવી ટેન્કો છે, કેપેસિટી શું છે અને દિવસ દરમિયાન કેટલી વાર રિફિલિંગ કરવામાં આવે? ઓકે, આપણે સુરત સિવિલની અંદર, સુરત શહેરની અંદર મોટામાં મોટું સિમેર હોસ્પિટલની અંદર પહેલા 10 ટનની ટેન્ક હતી ગયા વર્ષે. ત્યાર પછી મેં વધારાની 20 ટનની ટેન્ક અમારા કંપનીને વિનંતી કરીને અને કોર્પોરેશન શાસનના બધા તમામ અધિકારીઓ મંજૂરી આપીને ત્યાં 2 ટેન્ક છે કોર્પોરેશનની અંદર. ત્યાર પછી મજુરા ગેટ સિવિલ હોસ્પિટલની અંદર 70 ટનની ટેન્ક છે. ત્યાર પછી સેન્ટ્રલ મેડિકલ સ્ટોર પાસે 13 સ્કેલની ટેન્ક છે. તદ ઉપરાંત આ નાના જે પોટા છે એ જે આપ જોવો છો, આ બાજુ જુઓ, આ પોટા 1 ટનનું છે, એવા 8 પોટા લગાવેલા છે. એ પણ ઓક્સિજનની જે કોઈ બિલ્ડિંગની અંદર જેટલા બી વેન્ટિલેટરો એના આના માધ્યમથી પ્લસ આ 70 ટનને ટેન્કના માધ્યમથી, ત્યાર પછી ઓલે પ્લેટફોર્મ પર તમે સામે જુઓ કે જ્યાં દુરા સિલિન્ડર લગાવવામાં આવેલા છે એના માધ્યમથી બહુ ફોર્સથી ઓક્સિજન કોવિડના પેશન્ટ સુધી પહોંચે છે. કન્ટિન્યુ ચાલુ છે 24 અવર્સ. આ કોવિડ હોસ્પિટલમાં તરત જ અહીં ટેન્કથી જે પ્રોસિજર છે તે થઈને ત્યાં કોવિડ હોસ્પિટલના તમામ બેડ સુધી જાય છે, પહોંચી જાય છે, બરાબર? અને જે ફાયર સેફ્ટીના સાધનો છે તેમને કઈ રીતે મોનિટરિંગ કરવામાં આવે છે? ઓકે, ફાયર સેફ્ટીના સાધનો અહીંયા જો સામે તમે જોવો છો કે ફાયર સેફ્ટીના સાધન ચેક કર્યા છે ફાયર બ્રિગેડવાળા એ આવીને. ત્યાર પછી એક ફાયરનો બોમ્બો કહેવાય જે સામે ઉભું ઉભું છે, કન્ટિન્યુ 24 અવર્સ અમારા ટેન્ક પાસે ફાયર સેફ્ટીના માટે આ ફાયર બ્રિગેડનો પાણીવાળો બોમ્બો, એમાં એનો સ્ટાફ પણ અહીંયા હાજર ને હાજર અમે રાખેલા છે, જે એવો કોઈ બનાવ નહીં બને એટલા માટે. અને મોરે સાહેબ, જે રીતે અચાનક જ કોઈ ઘટના બનતી હોય, સપ્લાય બંધ કરવાનો વારો આવતો હોય, તો આવી પરિસ્થિતિમાં શું કરી શકાય? અત્યાર સુધી તો એવી કોઈ પરિસ્થિતિ આવી નથી, કેમ કે અમે 24 કલાક એને તકેદારી લઈએ છીએ અને ભગવાનને પ્રાર્થના છે એવો કોઈ બનાવ ના બને. જોઈ શકો છો અત્યારે અમે નવી સિવિલ હોસ્પિટલના જે સૌથી મોટો ટેન્ક છે આ ઓક્સિજનનો લિક્વિડ ટેન્ક ત્યાં ઊભા છીએ અને અહીં રિફિલિંગની કામગીરી થઈ રહી છે. જે પ્રોસિજર હોય છે તે અત્યારે સાફ જોવા મળી રહ્યું છે અને ખાસ
કોઈ પણ હોનારત ન થાય, નાસિક જેવી ઘટના ન થાય આ માટે તમામ જે પગલાં છે અહીં અગાઉથી જ લેવામાં આવ્યા છે. ફાયરની ગાડી ઊભી છે, તમામ જે એન્જિનિયર્સ છે કંપનીના તે પણ અહીં મોનિટરિંગ સતત કરી રહ્યા છે. અને જે અત્યારે ટેન્ક છે આપ જોઈ શકો છો, જ્યારે પણ ઓક્સિજન ઓછો થવાની શરૂઆત થાય ત્યારે જ રિફિલિંગ કરી દેવામાં આવે છે, જેથી કોઈ પણ પ્રકારની ઓક્સિજનની અછત હોસ્પિટલમાં ન થાય. સુરત સિવિલમાં આવી બે ટેન્કો છે અને આવી જ રીતે સ્વીમેર હોસ્પિટલમાં પણ બે ટેન્કો છે. સુરતથી શ્વેતા સિંહ, ઈટીવી ભારત. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.